ચાલો હવે આપણે લઈએ પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ તો પ્રતિ અભિસ્રણને ઇંગ્લિશમાં રિવર્સ ઓસ્મોસિસ કહેવામાં આવે છે અને ટૂંકમાં આપણે આરો વડે દર્શાવીએ છીએ જે આપણે આરો પ્લાન્ટ કહીએ છીએ એનું પૂરું નામ થશે રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ એટલે કે આ ઘટના છે અભિસરણ જે ઘટના છે એનાથી ટોટલી વિરુદ્ધ ઘટના છે એટલે આપણે એને આગળ પ્રતિ વડે દર્શાવીએ છીએ એટલે પ્રતિ અભિસરણ કેને કહેવામાં આવે એ આપણે એક આકૃતિથી સમજીએ તો અહીં આપણી પાસે બે અલગ અલગ પાત્ર છે એની વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો રાખેલો છે અને જમણી બાજુના પાત્રની અંદર આપણે ક્ષાર્ય પાણી લીધું છે એટલે કે કોઈ પણ ક્ષારવાળું પાણી લીધેલું છે એટલે એ દ્રાવણ થશે અને ડાબી બાજુનું જે પાત્ર છે એની અંદર આપણે તાજું શુદ્ધ પાણી લીધેલું છે કે જેને આપણે દ્રાવક કહેશું શુદ્ધ દ્રાવક છે તો આપણે અભિસરણમાં ભણી ગયા કે ઓછી સાંદ્રતાથી દ્રાવકના અણુ છે એ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ જશે એટલે તમને ખ્યાલ છે કે અભિસરણ ઘટનામાં શું થવાનું છે અભિસરણ જે ઘટના છે એની અંદર દ્રાવકના અણુ છે આ બાજુથી આ બાજુ જશે તમને ખ્યાલ છે અભિસરણની અંદર આપણે વાત કરીએ છીએ પ્રતિ અભિસરણ જે આપણે ચાલુ નથી કરેલું અભિસરણમાં શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ અણુઓ જશે એટલે કે આ બાજુ અણુઓ છે આમ જવાના છે પાણીના અણુ આ બાજુ જશે તમને ખબર છે આનું કદ છે એ વધતું જશે તો અહીંયાથી પાણી છે ઉપર જવાનું છે પછી આપણે અહીંયા ઉપર એક પિસ્ટન રાખેલો છે એ પિસ્ટનનું કામ છે કે આપણે દબાણ આપવું હોય તો આપી શકીએ છીએ તો તમને ખ્યાલ છે આ બાજુથી આ બાજુ દ્રાવકના અણુ આવે છે તો એને તમારે રોકવા માટે અહીંયા દ્રાવણ ઉપર દબાણ આપવું પડે એ આપણે ભણી ગયા છીએ અને દ્રાવણ ઉપર એટલું જ તમારે દબાણ આપો કે જેના લીધે આ દ્રાવક છે એને આપણે પાય એટલે કે અભિસરણ દબાણ વડે દર્શાવતા હતા તો અભિસરણ દબાણ જેટલું દબાણ આપશો તો માત્ર આ પ્રવાહ આ બાજુ આવતો અટકી જશે પરંતુ હવે આપણે શું કરવાનું છે અભિસરણ દબાણ છે એનાથી પણ તમારે વધુ દબાણ આપવાનું છે એટલે પિસ્ટનને આપણે નીચેની તરફ ધક્કો મારવાનો છે કેના કરતા પાય એટલે કે અભીષણ દબાણ કરતા વધુ દબાણ આપવાનું છે તો દ્રાવકના અણુ જે આ બાજુ આવતા હતા એને આપણે રોકી નાખા છે પાઇ વડે અભીસણ દબાણ વડે અને આપણે અભીસણ દબાણ કરતા પણ વધુ દબાણ આપીએ છીએ પિસ્ટનને તમે ઉપરથી નીચેની તરફ ધક્કો મારશો એટલે શું થવાનું છે આ બાજુ દબાણ ઘણું બધું વધશે તો એ દબાણના કારણે હવે દ્રાવણની અંદર રહેલા જે નાણુઓ છે દ્રાવણની અંદર જે દ્રાવક છે એ દ્રાવક દ્રાવણથી આ બાજુ જશે શુદ્ધ પાણી તરફ જશે એટલે કે દ્રાવક તરફ જશે જો ઘટનાઓને આપણે ઉલટાવી નાખી છે પેલા આ બાજુ અણુઓ જતા હતા હવે આપણે ઉપરથી દબાણ આપીએ છીએ ને એ દબાણ કેટલું આપવાનું છે તો અભીસણ દબાણ કરતા તમારે વધુ આપવાનું છે એટલે વધુ દબાણ આપવાથી દ્રાવકના અણુઓ આ બાજુ જશે હવે ક્ષારના અણુઓ છે તો આ બાજુ એના આયનો જવાના નથી કારણ કે અર્ધપારગમ્ય પડદો છે એ માત્ર દ્રાવકને જ પસાર થવા દઈએ છે તો આપણે વધુ અભીષણ દબાણ આપવાથી દ્રાવકના અણુઓ છે એ દ્રાવણથી દ્રાવક તરફ જશે તો આ બાજુ પાણીનું પ્રમાણ વધતું જશે અને આપણે દર્શાવી દઈએ પાણી છે આ બાજુથી બહાર નીકળી જશે તો શુદ્ધ પાણી છે એ આ બાજુ બહાર આવશે તો આ ઘટનામાં આપણે અભિસરણની જે ઘટના હતી એનાથી આપણે વિરુદ્ધ ઘટના કરેલી છે એટલા માટે આપણે એને પ્રતિ કહીએ છીએ તો અહીંયા આપણે લઈએ કે પ્રતિ અભિસ્રણ કેને કહેવામાં આવે કે જો દ્રાવણની બાજુ પર દ્રાવણની બાજુ કીધું છે એટલે આ દ્રાવણ છે એ દ્રાવણની બાજુ પર એટલે કે દ્રાવણ ઉપર આપણે અભિસરણ દબાણ કરતા વધારે દ્રબાણ લાગુ પાડવાનું છે અહીંયા આપણે કીધું અભિસરણ દબાણ કરતા વધુ દબાણ દ્રાવણ ઉપર લાગુ પાડવાનું છે પિસ્ટન વડે તો અભિસરણ દબાણની દિશા સોરી અભિસરણની દિશા આપણે ઉલટાવી શકીએ છીએ એટલે કે હવે દિશા ઉલટાવાથી શું થશે શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફત બહાર આવે છે શુદ્ધ દ્રાવક એટલે આ નહીં દ્રાવણની અંદર રહેલું જે શુદ્ધ દ્રાવક છે એ દ્રાવણમાંથી એટલે આ દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફત બહાર આવશે એટલે આ દ્રાવણની અંદર રહેલું શુદ્ધ દ્રાવક છે એ અર્ધપારગમ્ય પડદા મારફત બહાર આવશે મીન્સ કે ડાબી બાજુએ જશે જ્યાં શુદ્ધ દ્રાવક પહેલેથી પાણી છે એ બાજુ જશે તો આ ઘટનાને આપણે પ્રતિ અભિસરણ કહીશું હવે આપણે આનો એક ઉપયોગ લઈએ કે પ્રતિ અભિસરણ છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો મોટાભાગે આનો ઉપયોગ છે એ જે ક્ષારવાળું પાણી છે એમાંથી ક્ષાર દૂર કરી અને શુદ્ધ પીવાલાયક પાણી બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે એનો ઉપયોગ જોઈએ કે દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરી આપણે વાત કરી દરિયાઈ પાણીમાં ક્ષાર વધુ હશે એમાંથી ક્ષાર દૂર કરી અને પીવાલાયક બનાવવા માટે દરિયાનું પાણી લઈ લઈએ તો દરિયાના પાણીની અંદર તમને ખ્યાલ છે ક્ષાર હાજર હશે જ પાણીની સાથે ક્ષાર છે તો એ દરિયાના પાણીને આપણે પીવાલાયક પાણી બનાવું છે તો દરિયાના પાણી ને આપણે અર્ધપારગમ્ય પડદામાંથી પસાર કરવાનું છે અર્ધપારગમ્ય પડદો અને આ બાજુ તમારે જે અભિસરણ દબાણ છે જે અહીંયા આ બાજુથી આ બાજુ આવે એના કરતાં પણ તમારે વધુ દબાણ અહીંયા લાગુ પાડવાનો છે તો અહીંયાથી વધુ દબાણ લાગુ પાડવાથી ફોર્સ પૂર્વક દ્રાવકના અણુઓ છે એ આ બાજુ જશે એટલે આ બાજુ દરિયાના પાણીમાંથી માત્ર શુદ્ધ પાણી જ બહાર આવશે શુદ્ધ પાણી છે બહાર આવશે ક્ષાર છે એ અહીંયા અહીંયા રહી જશે શુદ્ધ પાણી છે ધીમે ધીમે આ બાજુનું પાત્ર ભરાય અને બહાર છે એ નીકળી જશે અને એ પાણી જે હશે દરિયાનું પાણી જ હતું પરંતુ એમાંથી ક્ષાર અહીંયા રોકાઈ જશે ને પાણી છે એ આ પાત્રમાંથી આ પાત્રમાં બહાર આવી અને અહીંયા મળતું પાણી છે એ પીવા લાયક હશે તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે અભીસરણ દબાણ કરતા વધુ દબાણ દરિયાના પાણી પર લાગુ પાડવામાં આવે છે અહીંયા કીધું છે દરિયાના પાણી પર દબાણ લાગુ પાડવાનું એટલે કે દરિયાનું પાણી છે દ્રાવણ છે એના ઉપર અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે શુદ્ધ પાણી અર્ધપારગમ્ય પડદામાંથી નીચોવાઈને બહાર આવે છે એટલે કે નીચવાઈ જશે એમાંથી પસાર થઈને બહાર આવી જશે તો અહીંયા જે આપણે અર્ધપારગમ્ય પડદો લીધો છે બજારમાં આના માટે પોલીમર વપરાય છે એટલે કે પોલીમર એટલે એક પ્રકારનું આપણે એમ જનરલી પ્લાસ્ટિક કહીએ છીએ પણ એવા ઘણા બધા પોલીમર છે કે એ આ પડદાની બનાવટ માટે ઉપલબ્ધ છે ઘણી બધી જાત છે એ આના માટે ઉપયોગી છે હવે સામાન્ય રીતે જે અહીંયા આપણે વાત કરીએ કે આ સેમી પરમિયેબલ મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય પડદો ઉપયોગી છે એના માટે કેનો ઉપયોગ થાય છે તો સામાન્ય રીતે વપરાતો છિદ્રાળુ પડદો એટલે કે સેમિ પરમિયેબલ મેમ્બર અને અર્થપારગમ્ય પડદો છે એ યોગ્ય આધાર પર ગોઠવાયેલ સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય છે યોગ્ય એક આધાર રાખવાનો એના ઉપર આપણે સેલ્યુલોઝ એસિટેટ છે એનું પાતળું પડ ચડાવી દેવાનું છે તો એ અર્ધપારગમ્ય પડદો બની જશે તો એ સેલ્યુલો છે સેલ્યુલો પાણીને જ પસાર થવા દઈએ છે પણ અશુદ્ધિ હોય કે કોઈ પણ ક્ષાર હોય એને પસાર થવા દેતો નથી તો આવા ઘણા બધા અર્ધપારગમ્ય પડદા છે એ બજારમાં ઉપલબ્ધ છે અને એનો ઉપયોગ આપણે આવા શુદ્ધિકરણ પ્લાન્ટમાં કરી શકીએ છીએ તો ઘણા બધા દેશો એવા છે કે જ્યાં પીવાના પાણીની અછત છે તો એ દેશો છે એ દરિયાના પાણીમાંથી બિન ક્ષાર્યકરણ પ્લાન્ટનો ઉપયોગ કરે છે બિન ક્ષારીકરણ પ્લાન્ટ એટલે આપણે જે ઘરે જનરલી આરો પ્લાન્ટ રાખતા હોય છે એ જ કહે છે અહીંયા બિન ક્ષાર્યકરણ એટલે કે ક્ષાર દૂર કરવાનો પ્લાન્ટ એટલે કે આરો પ્લાન્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને જો વધુ ક્ષારવાળું પાણી હોય તો આ અર્ધપારગમ્ય પડદો જેને આપણે મેમ્બ્રેન પણ કહીએ છીએ એ અમુક સમયે જો વધારે ક્ષારવાળું પાણી હોય તો આની અંદર એ ક્ષાર જમા થઈ જશે એના કારણે આપણે અમુક અમુક સમયે આ અર્ધપારગમ્ય પડદો છે બદલાવો પડે છે